અવારનવાર મીડિયામાં સમાચાર પત્રોમાં આ પ્રકારનો બનાવની ખબર વાંચવા મળે છે કે કોઈ માણસ વ્યાજના દુષ્ચક્રમાં ફસાઈને ડિપ્રેશનના ભોગ બન્યો અને પરિવાર સમસ્ત આમાં ફસાઈ ગયા, જેના લીધે કેટલેક આપઘાત પણ કરી લેતા હોય છે. આ વસ્તુની ગંભીરતા રાજ્ય સરકારે પણ સમજી અને રાજ્ય સરકારના અભિગમને અનુલક્ષીને સુરત પોલીસ દ્વારા એક મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી, જેના હેઠળ અત્યાર સુધી જનવરીના આજે 23મી તારીખ છે ને, લગભગ 165 જેટલા કેસો રજીસ્ટર કરવામાં આવ્યા છે ગેરકાયદેસર નાણાં દીર્ધારના. આમાં આ કાયદા હેઠળ કલમ 40 અને 42 મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સાથે સાથે જે કેસમાં કોઈ વ્યાજના ધંધા કરનાર ઈસમ, જે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરે છે અને ધાક ધમકી માનસિક ત્રાસ આપીને ઉઘરાણી કરતા હોય છે, એના વિરુદ્ધમાં બળજબરીથી કઢાવી લેવાની કલમો પણ આઈપીસી 386-87 મુજબ પણ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. એટલા મોટા પાયે આ ઝુંબેશ ઉપાડવાથી મોટા ભાગે લોકો આ ધંધા બંધ કરીને જતા રહ્યા છે. લગભગ 15 જેટલા ઈસમોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે, જેમાંથી 8 જણાને તો હમણાં 3 દિવસ પહેલા એક જ દિવસ પાસામાં મોકલવામાં આવ્યા છે. આ ઝુંબેશના લીધે એક તકલીફ ઊભી થઈ કે જે લોકો ગરીબ વર્ગના લોકો છે, લોઅર મિડલ ક્લાસના છે, કોઈ પણ કારણસર એને લોનની જરૂર પડે તો પછી એની પાસે કોઈ વિકલ્પ હતા નહીં. સુરત સિટી પોલીસ દ્વારા જુદા જુદા બેન્કોના સિનિયર અધિકારીઓ સાથે, કોઓપરેટિવ બેન્ક્સના અધિકારીઓ પદાધિકારીઓ સાથે અને બાકીની સરકારની માન્યતા પ્રાપ્ત જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે એની સાથે એક મીટિંગ યોજવામાં આવી. જાણવા આ મળ્યું કે 1% માસિક એટલે વર્ષના લગભગ 12% વ્યાજથી કેટલીક સ્કીમો હાલમાં અમલમાં છે. જે સ્કીમ મુજબ સામાન્ય માણસને લોન આપી શકાય, જેમાં સિક્યોરિટીની પણ જરૂર હોતી નથી, બહુ લાંબી પ્રક્રિયા કર્યા વગર મૂળભૂત કાગળની ચકાસણી કર્યા પછી, જેમાં આધાર કાર્ડ છે, જેમાં તમારા એડ્રેસ એના પ્રૂફ છે, બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા લોન આપવાની ખાતરી આપવામાં આવી છે. બેંક સુધી આ બધા લોકો પહોંચતા નથી, કેમ કે સામાન્ય રીતે છાપ એવી છે કે બેંકમાં જશું લોન લેવા માટે તો બહુ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે, ઘણા બધા કાગળો અને સિક્યોરિટીની જરૂર પડે. આના લીધે પોલીસ તરફથી એક પહેલવૃત્તિ દાખવીને એક પદ્ધતિ શરૂ કરવામાં આવી. કોઈ કિસમ જેને લોન જોતા હોય 100 ઉપર ફોન કરે, એને ફોન નંબર, એના એડ્રેસ, આ માહિતી અમે બેંક સાથે શેર કરીશું. બેંક એની ચકાસણી કરીને એના પાસે યોગ્ય કાગળો છે કે કેમ એની ચકાસણી કરીને એને લોન આપશે. આ સરકારશ્રીના એવા અભિગમ છે જેના લીધે કોઈ પણ માણસને તકલીફ પડવી જોઈએ નહીં, પહેલી વાત. બીજી વસ્તુ કે આ ગુનાહિત જે દુષ્ચક્ર છે એને તોડવું હોય તો લોકોના માટે એક વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવું પડે જ્યાંથી લોકોને લોન મળી શકે. આ એક ખૂબ મહેનત માંગી લે એવી પ્રક્રિયા છે અને આની કામગીરી પોલીસે શરૂ કરી દીધી છે. બહુ ઝડપી આ પ્રકારની વ્યવસ્થા આપને અમલમાં જોવા મળશે, જ્યાંથી લોકોને લોન આપવામાં આવશે. ધન્યવાદ.
मीडिया में, समाचार पत्रों में, टीवी पर बार बार ये समाचार मुखरित होता है कि किसी आदमी ने किसी से लोन लिया और उसके बाद उसके ब्याज की भरपाई नहीं करने के कारण वो आदमी मानसिक डिप्रेशन में गया या उसने सुसाइड करने का प्रयास किया या सुसाइड किया। यह बहुत ही भयावह स्थिति है। सरकार ने भी इस चीज़ को बहुत गंभीरता से लिया है और इसी गंभीरता के मद्देनज़र सूरत शहर पुलिस द्वारा एक बड़े पैमाने पर एक ड्राइव शुरू किया गया कि कोई भी आदमी यदि उसको लोन चाहिए तो वो गैर कायदे सर ब्याज का धंधा करने वाले लोगों के पास ना जा करके 100 पर फोन करे, जहां से वो अपना नाम और नंबर देगा और ये इन्फॉर्मेशन उसके बाद पुलिस बैंक्स के साथ शेयर करेगी। बैंक्स के अधिकारियों के साथ हमारी मीटिंग हो गई है जिसमें कोऑपरेटिव बैंक के ऑफिसर्स भी थे, नेशनलाइज बैंक्स के ऑफिसर्स भी थे, बाकी फाइनेंशियल इंस्टीट्यूशंस जो सरकार मान्यता प्राप्त हैं उनके अधिकारी भी थे। लगभग 1 वर्ष का 12% 12% ब्याज इस ब्याज के दर पे लोन देने के लिए अनेक स्कीम उपलब्ध हैं। भारत सरकार की ओर से भी इसमें बहुत अच्छी स्कीम्स अमल में रखी गई हैं और इन सभी योजनाओं का लाभ गरीब आदमियों को, ज़रूरतमंद नागरिकों को मिल सके उसके लिए पुलिस ने और बैंक्स ने मिलकर ये कोऑर्डिनेटेड एफर्ट एक शुरू किया है। इसका कार्य ऑलरेडी आरंभ हो चुका है, कई लोगों के फोन 100 पर आए भी हैं। मैं मानता हूं कि स्मॉल लोन के लेने वाले जो गरीब आदमी हैं वो हमेशा पैसे की चुकवनी करते हैं, बैंक्स का भी यही अनुभव रहा है। तो ये एक ऐसा प्रयोग है मैं मानता हूं जिसके कारण काफ़ी लोगों की तकलीफ दूर होगी और ये जो क्रिमिनल एक्टिविटी चल रही थी जिसके तहत लोग 1% मासिक नहीं, 2, 5, 10, 15, 20% मासिक तक ब्याज वसूल करते थे और उसके लिए धमकी देते थे, एक्सट्रोशन करते थे, उन सभी को हमने रोक दिया है। जैसा मैंने बताया, पहले 23 दिन में ही 165 से ज़्यादा केसेस पुलिस ने रजिस्टर किए हैं और कुल मिला के पिछले चार पाँच महीने में 15 इस तरह के अपराधियों के विरुद्ध पासा के तहत कार्रवाई की गई है। 8 लोगों को तो एक ही दिन अभी 3 दिन पहले पासा में पुलिस के द्वारा भेजा गया। लोकाभिमुख जो अभिगम है सरकार का उसको देखते हुए मेरा मानना है कि जिस तरह से ये जुम्बिश आगे बढ़ रही है इसके कारण काफ़ी परिवारों को, काफ़ी लोगों को मदद रूप साबित होगी। धन्यवाद। ऑफ एंड ऑन वी कम अक्रॉस केसेस वेयर बाय वी गेट रिपोर्ट्स इन द मीडिया दैट सम पीपल वर चार्जिंग वेरी हैवी इंटरेस्ट रेट्स एंड दे वर इन टू दिस मनी लैंडिंग बिजनेस इन अ बिग वे, स्ट्रिक्टली इन एन इलीगल मैनर। बिकॉज इन ऑर्डर टू स्टार्ट दिस बिजनेस यू हैव टू रजिस्टर योर सेल्फ विद द गवर्नमेंट अपॉइंटेड अथॉरिटी एंड यू कैन चार्ज इंटरेस्ट ओनली अप टू अ सर्टन लिमिट। These two things were being violated by people, and police have taken cognizance of this. And more than 165 cases have been registered against this kind of criminals. Now that loan sharks are leaving the scene, they are running away and they have stopped their illegal business. Poor citizens and citizens in need of loan, they need some alternative. Surat City Police held a meeting with the national banks, cooperative banks and other recognized financial institutions, and we came to know that there are many schemes available whereby people can get loan from recognized financial institutions and banks at the rate of 12% per year, that is 1% per month. This is a big relief. And I believe the schemes which are in operation now, they can be helpful to people if banks and such needy people are brought together.
This is what police intends to do. Any person need of law, if he rings up 100 number, that is dial 100 facility with police department, we shall note down their number and name and share that information with concerned banks. The banks have already started taking necessary steps to verify their eligibility. And once this whole scheme gets underway, I'm very confident this will prove of great succor and help to the poor people. And police is coordinating this connect between people who need loans and the banks and financial institutions that have schemes available for this kind of needy people. I am very confident no criminal activity will be permitted in Surat city, and we are sure that this rigmarole, this criminal activity of charging very high interest rates and thereby fleecing people, sucking their blood, will be stopped totally. Thank you. Are we Urdu? देखिए, मैं आपको ये बता रहा हूँ, इसको बंद कर दीजिए। मैंने बैंक के लोगों के साथ बहुत डिटेल्ड मीटिंग की है। गरीब आदमियों को जो स्मॉल लोन दिए जाते हैं वो 99.9% केस में वापस आते हैं। बैंकों को भी इस चीज का पता है, लेकिन एक सामान्य छाप ऐसी है कि बैंक में जाएंगे तो बैंक ये मांगेगा, वो मांगेगा, ये मांगे। अब हमने वो बैंक से पूरी चीजें ली, उसका पैम्फलेट बनाया, जो पैम्फलेट आप लोगों ने देखा भी होगा। नहीं, हर पुलिस स्टेशन में गया हुआ है यार। आप पुलिस स्टेशन में जाते हैं, सब अधिकारी हर जोन में 300 पैम्फलेट हमने भेजे हैं, मैं मंगा देता हूँ अभी। अरे पीसी पीसीबी में से बोलो, इधर आए जरा कोई आदमी। तो ये आप लोगों को क्राइम ब्रांच डीसीपी से भी मिल जाएंगे, हर पुलिस स्टेशन में भी हमने भेजे हैं। गुजराती पुलिस ब्रिज बनशे, जे लोगों ने लोन जोईए एना अने बैंक्स जेमनी पासे आ प्रकारना लोन आपवानी सगवड़ अने स्कीम छे। सामान्य रीते एक छाप एवी छे कि बैंक मां लोन लेवा माटे जाइए तो घणा बधा डॉक्यूमेंट्स नी जरूर पड़शे, कोई गारंटी आपवावाळा माणस नी जरूर पड़शे, स्योरिटी नी जरूर पड़शे। परंतु एवं नथी, स्मॉल कंसम्पशन लोन माटे बैंक्स मां अनेक स्कीमो छे, भारत सरकार की स्कीमों छे, अने आ तमाम स्कीमों लाभ सरलता थी लोगों ने मिली रहे इतना माटे जे ईसम ने लोन जोईए अने जे बैंक पासे आ स्कीम छे इने भेगा करवानो काम, इना संकलन करवानो काम पुलिस करशे। आमा केटला केटला डॉक्यूमेंट जोईए, आ बाबते घना बधा मिसकंसेप्शन लोगों मगज में छे, मिसअंडरस्टेन्डिंग छे। एवं नहीं बैंक कोई तमने हैरान करवा इच्छता नहीं, पण मूल वस्तु आ कि तमारी खरेखर एड्रेस शू छे, तमारा आधार कार्ड धराव छो के केम, मानस साचो छे के केम, कोई काम धंधा करे छे के केम, लोन पाछो आपी शके के केम, एटली खराई करीने बैंक लोन आपशे। अने आ स्कीम हवे चालू थई गई छे, आ प्रकारनी प्रक्रिया में शुरू करी छे, आवनार एक अठवाडिया में आपने આ હકીકત જોવા મળશે કે એવી રીતે ઘણા બધા લોકોને લોન મળતા શરૂ થશે। આમાં તો ગેરકાયદેસર રીતે વ્યાજ વટાણાના ધંધા કરવા વાળા સાથે મદદગારીમાં આ લોકોને અટક કરી એના વિરુદ્ધમાં કેસ કરી શકાય। ઓ જો પેમ્ફલેટ અમને બનાવે છે તમારી પાસે છે તાત્કાલિક મેળવું સર? વ્યાજ પૂરો સમજ પોલીસે શું એક્શન લીધા છે અને તેમાં શું પરિણામ મળ્યું?
વર્ષ 2022ના છેલ્લા 3 મહિનામાં લગભગ 55 જેટલા કેસો કરવામાં આવ્યા હતા. મોટી સફળતા આ મળી કે પોલીસ દ્વારા સુઓ મોટો આમાંથી કેટલા કેસો કરવામાં આવ્યા હતા, જેના લીધે એક કાયદાની બીક લોકોના મગજમાં આવતી શરૂ થઈ અને આ પ્રકારના ગુનાઓ દોડતા શરૂ થયા. વર્ષ 2023ના પહેલા 20 દિવસમાં 160થી વધુ કેસો પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. અનેક લોકોની મિલકત જે ગેરકાયદેસર રીતે આ લોકોએ કબજે કરી લીધી હતી આ છોડાવવામાં આવી છે. વાહનો કબજે કરી લેવામાં આવ્યા હતા આ છોડાવવામાં આવ્યા છે. બધી રીતે પોલીસ સામાન્ય નાગરિકને મદદરૂપ થવાના પ્રયાસ કરી રહી છે. કોઈ પણ ઈસમ જે ગેરકાયદેસર રીતે વ્યાજના ધંધા કરતા હોય એવા ઈસમ બાબતે પોલીસને માહિતી મળશે તો પોલીસ પગલાં લેશે. તો મારી અપીલ આ જ છે કે ગેરકાયદેસર રીતે ધંધા કરનાર ઈસમ બાબતે અમને માહિતી આપો. કોઈ માણસ સિક્યોરિટી હોય તો મહિનાના 1% ના હોય તો 1.25%થી વધારે વ્યાજ લઈ શકતા નથી કાયદા પ્રમાણે. આનાથી વધારે કોઈ પણ વ્યાજની ઉઘરાણી કરતા હોય તો આ ગેરકાયદેસર છે અને રજિસ્ટ્રેશન કરાયા વગર કોઈ ઈસમ વ્યાજ વટાણાનો ધંધો કરી શકે નહીં. નાણાં ધીરધારના જે એક્ટ છે આ પ્રમાણે આ કામગીરી કરવાની હોય છે. પોલીસ આના માટે જ આ કાયદાની અમલવારી માટે જ મહામહેનત કરી રહી છે. બેંકો તરફથી, કોઓપરેટિવ બેંકો તરફથી, બીજી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન તરફથી અમને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. એના સુંદર પરિણામ આવશે મને સંપૂર્ણ વિશ્વાસ છે. કોલ સ્ટાર્ટેડ કમિંગ ટુડે. I'm not sure how many of them come, but they have started coming. ये सभी अलग अलग बैंक्स की स्कीम्स हैं जिसके तहत जिस आदमी को ज़रूरत है उसको लोन दिलवाया जा सकता है और ये प्रक्रिया सरल बने इसके लिए बैंक के अधिकारियों के साथ हमारी चर्चा हो गई है. इसके अच्छे परिणाम आएंगे मुझे पूरा विश्वास है. एक मिनट अब इसको बंद कर दीजिए. देखो દાખલા તરીકે પર્સનલ લોન કોને મળી શકે? વાર્ષિક 5 લાખની આવક ધરાવનારાઓને. શરતો, વધુમાં વધુ લોન 5 લાખ, વ્યાજદર 10.5% 1 વર્ષનો, 60 માસિક હપ્તા. હવે આના માટે શું શું જોઈએ? બેંકમાં કોઈ ખાતા હોવા જોઈએ, આધાર કાર્ડ હોવા જોઈએ, વેરા બિલ, લાઇટ બિલ, ફોટા અને એક જામીનદાર. કોઈ આમાં સિક્યોરિટીની જરૂર હોતી નથી. પૂરા કરાય ઇસકો? હા સર, ઇસકો રખ લીજિએ, હમ લોગ બાદ મેં શૂટિંગ કર લેંગે.